શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 51મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે વર્ણી, બ્રહ્મચારીએ કોઈના ઉપર ક્રોધ ન કરવો અને થઈ જાય તો તે પુરુષને તત્કાળ પ્રણામ કરી પ્રસન્ન કરવો. તે જ રીતે લોભ પણ પાપનું મૂળ છે, તેથી તેનો પણ સર્વ પ્રકારે ત્યાગ કરવો. બ્રહ્મચારીઓએ રાખવા માટે વિધાન કરેલી પૂર્વોક્ત વસ્તુ સિવાયની બીજી વસ્તુનો સંગ્રહ ન કરવો. તેમજ ઉદ્ધવ સંપ્રદાયના સાધુઓની જેમ બ્રહ્મચારીએ પણ ધન ન રાખવો અને ન રખાવવો. સમગ્ર ભોગો અને જુગારાદી વ્યસનોનો ત્યાગ કરવો. પોતાના સંબંધીને આપત્તિમાં પડેલા જોઈને તેમને ઉગારવા, ક્યારેય પણ ધન ભેળું કરવા ઉદ્યમ ન કરવો. મોહ, મદ, મત્સર, માન, આળસ, દંભ, અહંકાર, કૃપણતા, કલહ અને નિંદાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. બ્રહ્મચારીએ નહીં બોલવા યોગ્ય લોકનિંદિત વાણી ન બોલવી. માંસ, ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ કરવું નહીં. અસ્પૃશ્ય સ્ત્રી આદિકનો સ્પર્શ ન કરવો. સુરા, મદ્ય, ભાંગ અને ગાંજો એવા અપેય પીણાનું ક્યારેય પણ પાન કરવું નહીં. બ્રહ્મચારીએ મર્મભેદી અને કટુ દુર્વચનો ન બોલવા, તેમજ ક્યારેય અસત્ય વચન અને પરને દુઃખ ઉપજાવે તેવું સત્યવચન પણ ન બોલવું. બ્રહ્મચારીએ રસાસ્વાદમાં આસક્ત ન થવું. પ્રતિદિન એક ગૃહસ્થના ઘરની ભિક્ષા ગ્રહણ કરવી. વીર્યાદિક ધાતુની પુષ્ટિ કરે તેવા અન્ન ન જમવા. ગર્દભી, ઊંટડી, ઘોડી અને હાથણીનું દૂધ આપતકાળમાં ઔષધ તરીકે પણ ન લેવું. બકરી સિવાય બેસ્તનવાળા કોઈનું દૂધ ન પીવું. મદ્યમાંસનું નૈવેદ્ય જમનારા ચંડિકા ભૈરવાદિકને નિવેદન કરેલું અન્ન આપતકાળમાં પણ બ્રહ્મચારીએ ક્યારેય ન ખાવું. કેફ કરે એવી કોઈ પણ વસ્તુનું ભક્ષણ ન કરવું. માંસનો તો સ્પર્શ પણ ન કરવો ને ડુંગળી તથા લસણનું ભક્ષણ ન કરવું. કોઈએ શ્રદ્ધા વિના આપેલું અન્ન પણ ન જમવું. પૂર્વે અભક્ષ્ય વસ્તુના ભક્ષણનો નિષેધ કર્યો હોવા છતાં અહીં ડુંગળી લસણનો ફરી ઉલ્લેખ કરેલો છે તે તેમાંથી સદંતર નિવૃત્ત થવા માટે કરેલો છે, તેમજ તેના ભક્ષણમાં મોટો દોષ રહેલો છે એમ પણ સૂચવે છે. બ્રહ્મચારીએ મદ્ય અને માંસ મિશ્રિત ઔષધિનું ભક્ષણ અને અજાણ્યા વૈદ્યે આપ્યું હોય તેવું ઔષધ ન ખાવું. નૈષ્ઠિક બ્રહ્મચારીએ વિષ્ણુને નૈવેદ્ય ન કર્યું હોય તેવું અન્ન કે ફળ પત્રાદિક કંઈ પણ ક્યારેય ન ખાવું અને બહુ આહાર ન કરવો. આપતકાળ પડ્યા વિના બીજી વખત ભોજન ન કરવું. પૂર્વાહ્નિક સ્નાન સંધ્યા આદિક નિત્યકર્મ કર્યા વિના ક્યારેય ભોજન ન કરવું. આગ્રહ કરીને કોઈની પાસે ભિક્ષા માગવી નહીં. અન્નની યાચના કરતી વખતે કોઈના ઘરની સાંકળ ખટખટાવવી નહીં, તેમજ ઉચ્ચ સ્વરે આક્રોશ કરીને બોલાવવા નહીં. એક દિવસ ચાલે તેટલું અન્ન પણ ગોહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા આદિક અપવાદને પામેલ હોય, તેવા મહાપાપથી પતિત થયેલ હોય, હિંસાદિક પાપકર્મમાં આસક્ત હોય અને બહાર અંદર અપવિત્ર વર્તનવાળા હોય, તેવા દ્વિજ પાસેથી અન્ન માંગવું નહીં. ગાળ્યા વિનાના જળથી સ્નાનાદિક ક્રિયા ન કરવી. મદ્યના પાત્રનો કે કૂતરા ગધેડા આદિકનો સ્પર્શ કરવો નહીં. ગધેડા, ઊંટ, બળદ, પાડા કે બકરા ઉપર આપતકાળમાં પણ ક્યારેય ન બેસવું. આપતકાળ પડ્યા વિના દિવસે અને રાત્રિના પહેલા અને છેલ્લા યામમાં અને પ્રાતઃકાળ કે સાયંકાળની સંધ્યા સમયે શયન કરવું નહીં. બ્રહ્મચારીએ ભગવાનની પ્રસાદીનું હોવા છતાં ચંદન તથા અત્તરનું અંગલેપન ન કરવું. કસ્તુરી, કુમકુમ આદિક ગંધદ્રવ્યો ધારણ કરવા નહીં.
તેમજ દાંતને રંગવા નહીં અને ઘસીને ઉજ્જવળ પણ કરવા નહીં. બ્રહ્મચારીએ છત્રી ધારણ ન કરવી, નાટક જોવા ન જવું, અતિશય રંગેલા ભગવા વસ્ત્રો ધારવા નહીં, સ્નાન કરવા સમયે અંગમર્દન ન કરવું તથા પગ ઘસીને ધોવા નહીં. તિલક ધારણ કર્યા સિવાય દર્પણમાં મુખ ન જોવું, વસ્ત્રો ધોઈને અતિશય ઉજ્જવળ ક્યારેય ન કરવા, કાજળથી નેત્રો ન આંજવા, તાંબુલ, સોપારી, એલચી, લવિંગ આદિકનું ભક્ષણ ન કરવું, ગ્રામ્ય ગીતો ન ગાવા તથા ગ્રામ્ય વાર્તા ન કરવી, કોઈનું દૂતપણું ન કરવું, ચાડિયાપણું ન કરવું ને કોઈના જાસૂસ ન થવું. બ્રહ્મચારીએ દેવતાઓની પ્રતિમા, તીર્થો, ધાર્મિક જનો, ગાયો, વેદો, સતી નારીઓ અને પોતાના ગુરુ તથા આચાર્યની નિંદા ન કરવી, જીવ પ્રાણી માત્રની મન, કર્મ અને વાણીથી હિંસા ન કરવી, દંત ધાવન કરવા પણ લીલા વૃક્ષની શાખા ન તોડવી, વિષ્ણુની પૂજા માટે તુલસી પત્રો કે પુષ્પો ચૂંટવા, હોમ કરવા સમીધ કે દર ભલાવે તેમાં દોષ લાગતો નથી, સૂર્યાસ્ત થયા પછી આપતકાળ પડ્યા વિના માર્ગમાં ચાલવું નહીં અને દિવસે ચાલવું ત્યારે પણ માર્ગમાં જંતુઓને જોઈને ધીરે ધીરે ચાલવું, બહુ જંતુવાળા જળાશયમાં સ્નાન ન કરવું અને કરવું તો જળને પાત્રમાં ગાળીને બહારના ભાગે સ્નાન કરવું. બ્રહ્મચારીએ પાછળનો કચ્છ કાઢ્યા વિના મળમૂત્રનો ત્યાગ ન કરવો, કોગળા કરવાનું અને મળમૂત્રની શુદ્ધિ માટેનું પાત્ર અલગ અલગ રાખવું. બ્રહ્મચારીએ ક્યારેય પણ આત્મઘાત ન કરવો, જાતિ થકી ભ્રષ્ટ કરે તેવી ક્રિયા ન કરવી, હાથ પગ અને નેત્રની ચંચળતાનો ત્યાગ કરવો, કૂદકો ન મારવો, વાદ વિવાદથી જય થાય એમ હોય છતાં રાજા, રાજાના માણસો, સ્ત્રીઓ અને ગુરુજનોની સાથે વિવાદ ન કરવો, વાણીથી બીજાને ઉદ્વેગ ન ઉપજાવવો, અન્ય લોકો પોતાનો વિશ્વાસ ન કરે તેવા ન થવું, ધીરજ રાખી દુર્જનોના વચનોથી ઉત્તેજિત ન થવું, આપતકાળ પડ્યા વિના ગોદડી ન ઓઢવી અને જે ગોદડી સ્ત્રીએ ઓઢી હોય તેને આપતકાળમાં પણ ન ઓઢવી, આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં, નગ્ન સૂવું નહીં, વાળ ખેંચીને ન ઉખેડવા, મણિ વગેરે રત્નોનો પ્રતિગ્રહ ન કરવો. બ્રહ્મચારીએ માટી, તૃણ, કાષ્ઠાદિક વસ્તુઓ તેમના માલિકને પૂછ્યા વિના ચોરીથી ક્યારેય પણ ગ્રહણ ન કરવી, આપતકાળ વિના સંધ્યા અને હોમનો સમય અતિક્રમણ ન કરવો, તેમજ વિષ્ણુની પૂજા, ગુરુની સેવા અને મધ્યાહ્ન સંધ્યાનું અતિક્રમણ ન કરવું, પોતાની આજીવિકા માટે ખેતર, વાડી અને વૃક્ષો ન વાવવા, અન્નનો સંગ્રહ તો ક્યારેય પણ ન કરવો, દૂધ, દહીં, ઘી, તેલ આદિ રસોનો પણ સંગ્રહ ન કરવો, પોતાના આચાર્ય અને ગુરુ ઉપર ક્યારેય અપવાદનું આરોપણ ન કરવું, સત્પુરુષોની મર્યાદાનું અતિક્રમણ ન કરવું, વિકૃત વસ્ત્રો ન ધારવા, પગરખા ન પહેરવા. બ્રહ્મચારીએ ક્યારેય અદ્વારે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવો નહીં, બાળકને રમાડવું નહીં, તેલ નાખી વાળને સંસ્કારવા નહીં. બ્રહ્મચારીએ મનુષ્યને કે પશુને તૃણથી પણ તાડન કરવું નહીં. બ્રાહ્મણ, ભિક્ષુક, સૂત અને ગાયક આદિની આજીવિકા વૃત્તિનો નાશ થાય તેવી ભગવાન સંબંધી વાતો પણ કરવી નહીં. માતા, પિતા, ઉપાધ્યાય, ગુરુભાઈ અને ગુરુ વિના સગાભાઈની પણ ઔર્ધ્વદેહિક ક્રિયા કરવામાં જોડાવું નહીં. ઉપરોક્ત નિષેધવાક્યોનું આપતકાળ પડ્યા વિના ઉલ્લંઘન કરે તો તે દોષની નિવૃત્તિને માટે અલગ અલગ ઉપવાસ કરવો. હે વર્ણિવર્ય, જે બ્રહ્મચારી આ નિષેધ કરેલા દુષ્કર્મો કરીને પ્રાયશ્ચિત્ત કરતો નથી તે મૂઢ આ પૃથ્વી પર દુષ્કીર્તિને પામે છે અને તેવા બ્રહ્મચારીને ભ્રષ્ટ થયેલો જાણી ઉદ્ધવ સંપ્રદાયથી બહાર કાઢવો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ
શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ બ્રહ્મચારીઓના નિષેધ કર્મનું નિરૂપણ કર્યું. એ નામે 51મો અધ્યાય પૂર્ણ થયો.